નમસ્કાર મિત્રો, ગુજ નોલેજ ટીવીમાં આપ સૌનું ફરી એક વખત સ્વાગત છે. તો આજના વિડીયોમાં મિત્રો, આજે આપણે વ્હાલી દીકરી યોજના વિશે માહિતી મેળવીશું. તો શું મિત્રો, તમારા ઘરે દીકરી છે તો આ વિડીયો તમારા કામનો છે. અને વ્હાલી દીકરી યોજના છે મિત્રો, એમાં તમને કદાચ જાણતા હશો કે આના લાભ શું છે, પણ તમને એ જ નથી ખબર કે ફોર્મ ક્યાંથી મળશે. તો એના માટે તમારે આ વિડીયો પૂરો જોવો પડશે. તો વ્હાલી દીકરી યોજના છે એમાં શું લાભ મળશે, લાભ મેળવવા માટેની પાત્રતા, લાભ મેળવવા માટે જરૂરી પુરાવા અને લાભ મેળવવા માટેનું સ્થળ, તો આ બધી તમને પૂરી માહિતી વિડીયો તમે પૂરો જોશો એટલે તમને બધી માહિતી મળી જશે. તો વ્હાલી દીકરી યોજના છે એમાં શું લાભ મળશે, તો દીકરીના પહેલા ધોરણમાં પ્રવેશ વખતે રૂપિયા 4,000ની સહાય આપવામાં આવે છે. જ્યારે દીકરી ધોરણ 9માં પ્રવેશ કરશે ત્યારે રૂપિયા 6,000ની સહાય આપવામાં આવે છે. ત્યાર પછી દીકરી 18 વર્ષની વય વટાવી દેશે ત્યાર પછી તેને રૂપિયા 1,00,000ની આર્થિક સહાય આપવામાં આવે છે. જ્યારે દીકરી પુખ્ત વયની થતાં એટલે કે ઉચ્ચ શિક્ષણ અને તેના લગ્ન પ્રસંગ માટે આ યોજના અંતર્ગત પણ સહાય આપવામાં આવે છે, જેથી કરીને દીકરી ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી શકે અને લગ્ન પ્રસંગ માટે પણ અંતર્ગત સહાય આપવામાં આવે છે. અપવાદરૂપ કિસ્સામાં બીજી અથવા ત્રીજી પ્રસૂતિ વખતે કુટુંબમાં એક કરતાં વધારે દીકરીઓનો જન્મ થાય અને દંપતીની દીકરીઓની સંખ્યા 3 કરતાં વધુ થતી હોય તો પણ તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે. ત્યાર પછી છે બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006ની જોગવાઈઓ મુજબ પુખ્ત વયે લગ્ન કરેલ હોય તેવા દંપતીની દીકરીઓને જ આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે. જો 2006ની જોગવાઈઓ મુજબ પુખ્ત વયે લગ્ન કરેલ ન હોય તેવા દંપતીની દીકરીઓને આ લાભ મળવા પાત્ર નથી. તો હવે જોઈએ મિત્રો, લાભ મેળવવા માટે જરૂરી પુરાવો ક્યાં ક્યાં જોશે. તો દીકરીના માતા પિતાનો સંયુક્ત આવકનો દાખલો જેમાં 2,00,000થી ઓછી આવક મર્યાદા હોવી જરૂરી છે. દીકરીના માતા પિતાનું આધાર કાર્ડ, દીકરીના માતા પિતાના જન્મનો પુરાવો જેમાં શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા જન્મનો દાખલો બંનેમાંથી કોઈ પણ હોય તો ચાલશે. દીકરીના માતા પિતાના રહેઠાણનો પુરાવો જેમાં લાઇટ બિલ અથવા વેરાનું બિલ, દીકરીનો જન્મનો દાખલો, દીકરીના માતાના જન્મનો દાખલો અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, દંપતીના જન્મેલા અને હયાત બાળકોના જન્મના દાખલા, વ્હાલી દીકરી યોજનાના સંદર્ભમાં સોગંદનામું પણ કરાવવું જરૂરી છે. તો મિત્રો, હવે યોજનાનું ફોર્મ અને લાભ મેળવવા માટેનું સ્થળ જોઈએ તો જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી, ગ્રામ પંચાયત, UCD સેન્ટર અથવા સ્થાનિક આંગણવાડીનો સંપર્ક કરવો. તો તમને મિત્રો, આ જે વ્હાલી દીકરી યોજના છે એનું ફોર્મ તમે આ કોઈ પણ જગ્યાએથી તમે મેળવી શકો છો અને તમે આ વ્હાલી દીકરી યોજનાનો લાભ લઈ શકો છો. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને તમારા દરેક મિત્રોને શેર કરજો, જેથી કરીને દરેક મિત્રો આ યોજનાનો લાભ લઈ શકે.